સાબરકાંઠા જિલ્લામાં કોરોનાની કહેર વચ્ચે કુદરતી આફતનો કહેર. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો હતો, જેમાં ગઈ રાત્રે સાબરકાંઠા જિલ્લામાં 1 ઇંચથી 1.5 ઇંચ વીજળીના કડાકા પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોની હાલત કફોડી બની છે. સમગ્ર ચોમાસા દરમિયાન સમગ્ર ગુજરાતમાં 100% ઉપરથી વધુ વરસાદ થતાં મોટા પાયે ખેડૂતોનો પાક વરસાદી પાણી ભરાતા તો નુકસાન થયું છે. ખેતરોમાં અતિવૃષ્ટિના વરસાદી પાણી હજી સુકાયા ન હતા ત્યારે ગઈ રાત્રે 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરોમાં તૈયાર થયેલો ખેડૂતોનો પાક મગફળી, કપાસ, સોયાબીન મોટા પાયે નુકસાન થયું. હાલનો સમય જોતા ખેડૂતો ઉપર કુદરતી આફતોથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસા સિઝન દરમિયાન સમગ્ર જિલ્લામાં અતિવૃષ્ટિ થતા ખેડૂતોને 70 થી 80% પાકને નુકસાન થયું હતું, પણ ખેતીવાડી અધિકારીઓના બેદરકારીથી સાબરકાંઠા જિલ્લાના અમુક તાલુકાઓમાં ખેડૂતોનો સહાય વંચિત રાખવામાં આવ્યા હતા. પણ લો પ્રેશર સિસ્ટમના કારણે કમોસમી 1 થી 1.5 ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતોનો બચેલો તૈયાર થયેલો પાક નુકસાન થતાં ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય બની. ત્યારે હવે સરકાર ખેડૂતોને સહાય નહીં ચૂકવે તો ખેડૂતોની હાલત ખૂબ કફોડી બની જશે અને નવી સિઝનની ખેતી પણ ખેડૂતો કરી શકશે નહીં. દિવાળી નજીક આવતા ખેડૂતોના ઘરે અજવાળાના બદલે અંધારા થઈ જશે. સૈયદ સોએબ, જેડેશ ટીવી, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં સિઝનમાં વરસાદ ના આવેના પાછોતરા વરસાદથી ખેડૂતોને મગફળીનો પાક, કપાસ, એરંડા, સોયાબીન પલળી ગયું, બધું શાક નુકસાન થયું. 80% નુકસાન થઈ ગયું છે. અમે જે 25% બચ્યો છે એમાં ખેડૂતો તારે મથી રહ્યા છે. ખેડૂતોને કોઈ પૂરું થયું નથી. સરકાર કોઈ ખર્ચો આલો આર્થિક પેકેજ તો કોઈ ખેડૂતો આગળ શિયાળું ખેતી કરીએ કે ન કરીએ કે એવા નથી.